ચોખીરા થી રોકડિયા હનુમાન મંદિર સુધીના રસ્તે સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી હજારો લોકોને આ માર્ગ પરથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકા દ્વારા 82 સ્ટ્રીટ લાઇટ ફિટ કરવાની કામગીરી કરાઈ હતી, જે ફિટ થયાના એક માસ બાદ પણ લાઇટ શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. પોરબંદરના બોખીરા અને ચુબેલીના પુલથી રોકડિયા હનુમાન મંદિર સુધીના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી અંધાર પર છવાઈ જતો હતો. છેલ્લા એક દાયકામાં આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓનું નિર્માણ થયું છે, જેમાં રહેતા હજારો લોકોને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થવું પડતું હોવાથી અંધકારને કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અંધારપટના કારણે આ માર્ગ પર વારંવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હતા. સ્ટ્રીટ લાઇટની જેવી પાયાની સુવિધા ન હોવાથી અનેક વખત પાલિકાને રજૂઆત કરાઈ હતી. અંતે નગરપાલિકાએ આ માર્ગને સ્ટ્રીટ લાઇટ વડે ઝરહરતો કરવા 82 વીજપોલ ફિટ કરવાની કામગીરી શરૂ કરી હતી, જે પૂર્ણ થયાના એક માસ વીતી ગયા છતાં હજુ સુધી લાઇટ શરૂ થઈ નથી. સામાકાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અવરજવર કરતા લોકોને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે ખૂબ જ પરેશાની વેઠવી પડી રહી છે, તેથી વહેલી તકે શરૂ કરાવવા માંગ ઉઠી છે. નગરપાલિકામાંથી એવું જાણવા મળ્યું છે કે વીજ તંત્રને મીટર સહિત કનેક્શન માટે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી વીજ તંત્રએ આ મુદ્દે આગળની કાર્યવાહી કરી નથી. તેથી વહેલી તકે આ કામગીરી થાય અને સ્ટ્રીટ લાઇટો ઝળહળતી થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને પણ રાહત રહેશે. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.